સુરતના વરાછા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. સરથાણામાં બનાવાયેલા શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને તિરંગા યાત્રાની શરૂઆત કરાઈ હતી. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હરકર તિરંગાનું જે આહ્વાન કર્યું છે અને આપણું આઝાદીનું પર્વ 15મી ઓગસ્ટ ધામધૂમથી ઉજવાય, ઉત્સાહથી ઉજવાય એનું વાતાવરણ બને એટલા માટે આજે આ વરાછા રોડ વિધાનસભાની અંદર તિરંગા યાત્રાનું આયોજન થયું. એમાં તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છક મિત્રો, તમામ નાગરિકો, લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને 15મી ઓગસ્ટ આપણું આઝાદીનું પર્વ ખૂબ ધામધૂમથી ઉત્સાહથી ઉજવાય એના પ્રયાસો થાય અને જનજાગૃતિ આવે એવા પ્રયાસો મેં આજે આઝાદીના અમૃતકાળની ઉજવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી. સમગ્ર દેશમાં 13 થી 15 તિરંગા યાત્રા કાઢીને લોકોની વચ્ચે જે દેશદાસ છે, આપણી દેશભાવના છે, એને જાગૃત કરવા માટે ખૂબ સરસ રીતે આજે વરાછા ખાતે આ રેલી કાઢવામાં આવી. 13મી થી 15મી સુધી અમે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા દ્વારા લોકોને ભારત માતા પ્રત્યે એમની શ્રદ્ધા સુમન અર્પણ કરવાની તક આપીએ.